नमस्कार विद्यार्थी मित्रों कैसे हो मंझे में हो चले कक्षा पाँचवीं में हम आज इकाई नंबर सोलह जो आपको दिमाग को क्या करता है दिमाग की शक्ति को बढ़ाने की कार्य करता है वही है जिसमें आपको हंसी भी आती है और कभी कभी वो बात सोचने पर मजबूर भी जाता है कि क्या आएगा क्या आएगा उत्तर और आप लोगों को बहुत हास्य पदह हँसी वाली इकाई है ठीक है सबसे पहले आप लोग किताब खोलो खोली ना किताब देखो क्या लिखा है इकाई नंबर सोलह लिखा क्या है पहेलिया ठीक है सुनो ध्यान से पहेलिया सबको पसंद आती है पहेलिया समस्या या प्रश्न के स्वरूप में होती है उन्हें समझना बड़ा રસપ્રદ થાય પહેલ્યા અમારી વિચાર કરને કરવાની શક્તિ કો બળાતી હોય ઓર જ્ઞાન જ્ઞાનને વૃદ્ધિ બી કરતી હે એ છે પહેલ્યા એક એવી છે કે જે બધાને બહુ જ પસંદ આવે છે અને પ્રશ્નના સ્વરૂપમાં હોય છે અને એને સમજવામાં એક રસપ્રદ વાત હોય છે આપણે એનું ગમે છે અને એ આપણી વિચાર શક્તિમાં વધારો કરે છે અને જ્ઞાનની પણ વૃદ્ધિમાં વધારો જ કરતું હોય છે કારણ કે આપણે વિચારતા હોઈએ કે एक पूछे और બીજાને પણ ઈચ્છા થાય કે આપણે પહેલા તૈયાર કરી લઈએ એનો જવાબ શું આવે ચેર એકને સુતા એક બીજા ભાષાથી આપણે લેતા હોય છે એને કહેવાય જ્ઞાન મે વૃત્તિ બડانا ઠીક છે સૌથી પહેલી પહેલીયા આપકી કિતાબ મે જો રખી હે ગોલ ગોલ ઘર હે મેરા હર કમરે મે રસ જોહી મોહ મે ખાઓંગે હો જાઉંગે મસ્ત ઓછે ક્યાં કહે ગે દેખાઈ દે આપકો ચિત્ર મેં ક્યાં એ ચલેબી કહે છે કે ગોળ ગોળ ઘર છે મારું હર કમરા એટલે ગોળ ગોળ જે હોય ને દેખાય ને એમને એને એના ઘરને કમરા કહ્યું છે ઘર બનાવી ચલેબીને એમ અને ગોળ ગોળ જે ઘર એનું હોય એમ ગોળ ગોળ ડિઝાઇનમાં હોય એને શું કહ્યું છે ને કમરા અને કહે છે કે જેવી મોડા મૂકો હો જાવ કે મસ્ત જલેબી અલગ અલગ પ્રકારની આવે છે તમને ખબર હશે એ અમુક જલેબીને ગુજ્જિયા જલેબી છે એની ડિઝાઇન હોય છે અને એમાં પણ જલેબી ઘીવાળી અને તેલવાળી આપણને જલેબી ખાવાની બહુ ગમે એકદમ પોચી હોય કાં તો પછી એકદમ કડક હોય પોચી પણ હોય ને કડક પણ હોય આપણે મોડામાં અમુક કડક હોય તોય ને પોચી હોય તો પણ મોઢામાં મૂકો અને આપણું મન કેવું ખુશ થઈ જાય આપણે કહીએ છીએ ના બહુ મસ્ત જલેબી છે આમ ફરી વખત ખાવાની મન થઈ જાય તો કે છે જલેબી કે હું એક ગોળ ગોળ ગરમે બનાવ્યું છે એમાં કમરા છે એમાં રસ પહેલો છે એમ કારણ કે ચાસણી હોય ને જલેબીમાં એટલે કે જેમાં રસ પહેલો છે જેવી તમે મોડા મૂકો અને તમારું મન ખુશ થઈ જાય એને કહેવાય છે જલેબી દેખે દૂસરી ધરતી મેં પેટ છીપતા હે આસમાન મેં શીસ ઉઠાતા ટીકતા હું પર ચલ નહીં પાતા પેરોસી હું ભોજન ખાતા શું કહે છે કે ધરતી પર મારા પેર એટલે મારા પગ છુપાઈ જાય ધરતી નીચે આસમાન છે ને આસમા એટલે આકાશ એમાં શીર્ષ ઉઠાતા હું કારણ કે જળ એને શું કહ્યું છે ક્યાં દેખાઈ જાય આપો પેડ દેખાઈ દે ને એટલે શું કહે છે કે આસમા એટલે આકાશમાં હંમેશા મારું શીર્ષ ઊંચું રહે ટીકતા હું ચલ નહીં પાતા દેખાઈ રહ્યા આપો પેડ ક્યાં હોતા હોય એકી પર અડગતા એટલે કહે છે કે હું એક જ જગ્યા પર ટકી રહું છું પહેરો સિંહ હું ભોજન ખાતા એના મૂળ હોય ને મૂળે એમાં ખાતર એટલું બધું નાખીએ ને ત્યારે જે મોટું વૃક્ષ બની શકે છે ને જળ બની શકે છે ને એટલે કે છે કે હું મારા પગ હોય જે મૂળ હોય ને મૂળ એ મૂળ બોલ પસરે એવા હોય છે અંદર વડ હોય પછી લીમડો હોય અમુક અમુક જળમાં ઘણા બધા જળમાં હોય છે જે મૂળે પસરતા હોય અને એમાં એને પૂરતો ખોરાક મળે તો એ જળ મોટું થઈ શકે છે એટલે શું કહે છે કે આ આકાશમાં મારું શીશ મારું મસ્તક ઊંચું રહે છે અને ધરતી મેં છીપતા હોય એટલે ધરતી નીચે મારે છુપીને રહેવાનું હોય છે અને પ્યારે એને શું કહ્યું છે કે મારા મૂળ હોય એમાંથી હું ખાવાનું ખાઉં છું ચાલ આગે રીતે ક્યાં લેખાઈ દેખો તીન કા મેરા નામ શિર કે ઉપર મેરા સ્થાન અંત કટે તો પગ બનજાવું મધ્ય કટે તો પડી રહું ક્યાં કાઢે ઉસકો પગડી પગડી આની પાગડી કે જે ત્રણ અક્ષરો મારું નામ પગડી તીન અક્ષર મેં વાકે ઉપર મેરા સ્થાન મારું સ્થાન માથા ઉપર હોય હંમેશા અંત કટે તો પગ બનજ એટલે અહીં વચ્ચેનો ભાગ કાપે તો એને પગ બની જઈશ અને મધ્ય કટે તો પડી રહું એ છે બધું જ એને છોડી નાખું પાઘડી તને છોડી દો તો શું થાય પડી જાય પાઘડી એટલે શું હોય પાઘડીનું હંમેશા સ્થાન ક્યાં હોય માતા ઉપર પાઘડી જ્યારે પણ મેરેજ હોય તે વખત ફેટો આપણે કહીએ છીએ બરાબર એવી રીતના આ એક પાઘડી છે પોતાનું વર્ણન કરતી અહીંયા આવે છે ઉસકે બાદ દેખો પહાડ હૈ પર પથ્થર નહીં નદી હૈ પર જલ નહીં શહેર હૈ પર જીવ નહીં જંગલ હૈ પર પેડ નહીં ઉદાહ માનચિત્ર માનચિત્ર એની નકશા એટલે કહે છે કે પહાડ છે પણ પથ્થર નથી એમ પહાડ તમને દેખાય એમ નકશામાં ચિત્રમાં દેખાય પહાડ કયા જગ્યાએ પહાડ છે પણ આપણે પથ્થર દેખાય મોટા મોટા કયા જગ્યાએ કે આ પથ્થર જેવા આપણે એમને જુઓ પહાડને અને આ ચિત્રમાં જુઓ નકશામાં તો ફરક પડે ને એટલે કે છે કે પથ્થર નથી નદી તમને દેખાશે પણ પાણી નહીં દેખાય નદીનું ચિત્ર મૂક્યું હશે નકશામાં પણ એમાં પાણી ત્યાં પકડી શકશો અને ત્યાં જઈને નદી જુઓ તો ઘણો પણ એ તો પાણી હાથમાં પણ લઈ શકાય અને એનું વાતાવરણ પણ બહુ જ સુંદર હોય છે પછી કે શહેર એ પર જીવ નહીં શહેર બતાવ્યો છે વિસ્તાર બતાવ્યો છે આમ કે આ જગ્યાએ આ શહેર છે આ જગ્યાએ આ આવેલું છે બધું બતાવ્યું છે ખરું પણ એમાં જીવ નથી જીવ કેમ કહ્યું છે એમાં જીવ નથી જેમ કે આપણે ગામ હોય તો ગામમાં બધા જ વ્યક્તિ હોય ને જોવા મળે એટલે કહે છે કે બતાવે છે ખરું કે આ જગ્યાએ આ ગામ આવેલું છે પણ એમાં જીવ આપેલો નથી પછી કહે છે જંગલ હે પર પેટ નહીં જંગલ ગિરનારના જંગલ બરાબર આપણે કહે છે નકશા બતાવે છે ને તો એ ગિરનારના જંગલનું શું ચિત્ર જ બતાવ્યું છે પણ એમાં વૃક્ષ જે આપણે પકડી શકીએ એવા જળ બતાવ્યા નથી એને કહ્યું છે યાની નકશો ઓછ કે બાદ દેખો કાગળ કા ગોળા ધાગે કે લગામ છોડ દે ધાગા તો કરી સલામ કાગળ કાગળ કાગળનો ગોળું છું એને શું કહેવું છે પતંગ એટલે કે કાગળનું ગોળું છું કાગળ એટલે પતંગ જ્યારે મસ્ત આખી હોય ત્યારે કેવી દેખાય અને ભાઈ તૂટી જાય પછી કાગળના ગોળા જેવું બની જાય છે ને જે ગોળા છે આપણે રમવામાં પણ ઉપયોગ કરતા હોય છે ઉસકે બાદ લેખાય ધાગે કે લગામ દોરો હોય ને દોરો એનાથી આપણે લગામ કરી શકીએ એટલે પતંગ ચગાવતી વખતે પતંગને કેવું સાચવીને કરવું પડે કારણ કે પતંગને થોડી ઢીલ મૂકી દઈએ અને સામે પેસ્ટ કરાવતો હોય તો બરાબર પેટ ના થાય તો આપણી પતંગ કપાઈ જાય પછી આપણે એને શું કે વ્યવસ્થિત આમ સ્થિર થવી જોઈએ જેના કારણે અત્યારે તો તમને પહેલાં ગુબ્બારા મળી જાય તૈયાર પહેલાં તો એ પતંગની દોરી હોય એમાં જ આપણે લટકાવીને ગુબ્બારાનો ઉપયોગ કરતા હતા અને એ સ્થિર પતંગ હોવી જોઈએ જેનાથી મસ્ત સ્થિર એ ગુબ્બારા રહી શકે બરાબર એને કહેવાય ફાનસ એટલે કહ્યું છે કે એને દારૂ દોરાની લગામ રાખવી જોઈએ છોડ દે ધગા તો કરે સલામ તમે પતંગનો દોરો થોડો ઢીલો મૂક્યો અગાઉ છોડી દીધો તો વચ્ચે બીજું કોઈ આવીને પેજ પણ કરાઈ જાય અને પતંગને આપણે સલામ કરીને જવા દેવી પડે ઠીક મેં આવ્યા ને તો એ પર અમે ક્યાં હોવા યાર ક્યાં હો અમેરી પહેલી આઈથી પૂર્ણ ગઈ ક્યાં હો પહેલી આગા એક ઇકાઈથી वो यहाँ पर हमारी पूर्ण हो गई ठीक है आपको दो तीन बार देखना है और समझना है और आपको सुनना भी है इसके अनुसंधान में अलग तरीके से पहले भी आपको वीडियो द्वारा भेज रही हो और ये है वो भी आपको कैसे बोलता है वो भी मैं दोनों भेज रही हूँ आपको शांति से सुनना है उसके बाद जो भी लिखना दूँ वो वो पूरा कर देना ठीक है अब हम आपको दोबारा फिर से मिलेंगे